મિત્રો મજામાં ને આજે આપણે આ અને ઉદાહરણો સમજ્યું હવે આપણે કાલના વિડીયોમાં આપણને બે શૂન્યો નો સરવાળો અને શૂન્યનો ગુણાકાર તમને એવું કીધું છે પ્રશ્ન બે માં કે દ્વિઘાત દ્વિઘાત સમીકરણના શૂન્યનો સરવાળો અને શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર આપેલો છે તેના પરથી દ્વિઘાત સમીકરણ મેળવું તો આપણે કાલે બે રીતે અભ્યાસ કર્યો તો એક શૂન્યનો સરવાળો બરાબર જે આપ્યું લઈ લેવાનું શૂન્યનો સરવાળો સૂત્ર માઇનસ બીના છેદમાં એ પછી ગુણાકારનું સૂત્ર મૂકી એ બી અને સીની કિંમત મેળવી હતી ત્યારબાદ

કે આપણે બે રીતે દાખલા જોયા હતા હવે અહીંયા આપણે આ સૂત્રનો ઉપયોગ કરીને દાખલો ગણવાનો છે અહીંયા શૂન્યનો સરવાળો એટલે કે આલ્ફા વત્તા બીટા બરાબર આપને આપ્યું છે માઇનસ એકના છેદમાં ચાર આલ્ફા વત્તા બીટા બરાબર આપણને આપ્યું છે માઇનસ એકના છેદમાં ચાર હવે અને આલ્ફા ઇન્ટુ બીટા બરાબર એકના છેદમાં હું આપ્યું છે આપણને ચાર હવે સમીકરણ એટલે કે પી ઓફ એક્સ બરાબર એક્સ નો વર્ગ માઇનસ આલ્ફા બીટાત્તા આલ્ફા અને બીટા આ સૂત્રોનો અભ્યાસ કરીએ તો અહીંયા એક્સનો વર્ગ એમના માઇનસ અહીંયા આપણને આપ્યું છે માઇનસ એકના છેદમાં ચાર એક્સ ગુણાકાર આપણને આપ્યો છે એકના છેદમાં ચાર હવે આનું આપણે રૂપ આપીએ તો અહીંયા એવું થાય એક્સ નો વર્ગ ઓછે ઓછે વત્તા એકના છેદમાં ચાર એક્સ વત્તા એકના છેદમાં ચાર હવે આ જવાબ તો કે આપણા પાઠ્યપુસ્તકની પાછળ આપેલો નથી તો શું કરવાનું તો કે મારા એકના છેદમાં ચાર ર્યા કાઢવા હોય તો મારે અહીંયા પણ એકના છેદમાં ચાર લેવા પડે કોઈ વસ્તુ કોમન કાઢવી હોય તો બધા પદમાં હોવું જોઈએ તો અહીંયા એકના છેદમાં ચાર નથી તો મારે મૂકવા પડે હવે કોઈ પણ ગણિતનું પદ હોય હોયમાં ચાર તો લખાય આ પદમાં ફેર ન પડે એવી રીતે લખી તો અહીંયા એવું થાય ચાર એક્સનો વર્ગ છેદમાં ચાર આ ચાર ચાર ઉડી જાય તો એક્સનો વર્ગ હતો એમના મદ રે હવે વધતા એક

સરવાળો ચાર અને ગુણાકાર એક આપ્યો છે સરવાળો કેટલો શૂન્યનો નો ચાર અને શૂન્યનો ગુણાકાર એક તો આનું દ્વિ સમીકરણ મેળવવાનું છે તો અહીંયા આલ્ફા વત્તા બીટા બરાબર આપણને ચાર આપ્યું છે આલ્ફા અને બીટા આપણને આપ્યું છે એક આલ્ફા અને બીટા આપણને કેટલું આપ્યું છે એક હવે અહીંયા સૂત્રો પી ઓફ એક્સ બરાબર એક્સ વર્ગ માઇનસ આલ્ફા વત્તા બીટા એક્સ વત્તા આલ્ફા ઇન્ટુ બીટા હવે અહીંયા હું થશે

વર્ગ વત્તા ચાર એક્સ વત્તા એક અહીંયા આપણે સ્વાધ્યાય બે પોઈન્ટ બે થાય છે પૂર્વ ઉદાહરણ નંબર છ ઉદાહરણ નંબર છ બે એક્સ નો વર્ગ વત્તા એક્સ વત્તા બે એક્સ ની તણગાત ત્રણ એક્સ વત્તા બે ને એક્સ વત્તા બે એક્સ વત્તા બે વડે ભાગો અને એક્સ વત્તા બે વડે ભાગવાનું છે ઉદાહરણ છ ની રકમ આપણને એવી આપી છે કે બે એક્સની ત્રણ ઘાત વત્તા ત્રણ એક્સ વત્તા એકને એક્સ વત્તા બે વડે ભાગવું આ હતી ઉદાહરણ નંબર છ હવે બહુપદીનો ભાગાકાર આપણે ધોરણ નંબર નવમાં પ્રકરણ નંબર બીજું બહુપદીઓમાં આપણે ભણી ગયા તો કે ભાગાકાર કરવા માટે તો કે આને શું કહેવાય ભાજ્ય આને કહેવાય ભાગ ફળ ભાગ નીચે જે વધે શેષ અને અંશમાં જે આવે કહેવાય ભાગ અને અહીંયા ધ્યાન શું કહેવાય ભાજ ભાજ ભાગાકારની ઉપર હોય ને ભાગ ફળ અને નીચે જવાબ આવે એનું કહેવાય શેષ હવે અહીંયા ધ્યાન આનો ભાગાકાર આપણે કરવાનો હોય તો અહીંયા બે એક્સની તણઘાત

જીરો એક્સનો વર્ગ વત્તા ત્રણ એક્સ વત્તા એક હું કર્યું તો કે અહીંયા આપણને રકમમાં જીરો એક્સનો વર્ગ એટલે કે વર્ગવાળું પદ નહોતું જ્યારે ભાગાકાર કરો ત્યારે ઉતરતા ક્રમમાં લખવાનું જેથી દાખલામાં ભૂલ થવાની શક્યતા ઓછી થાય હવે આ સમજાઈ ગયું શું કરવાનું ઉતરતા ઘાતમાં લખવાનું અહીંયા પણ ઉતરતા ક્રમમાં હોવું પડે તો કે અહીંયા એક અને એક નથી એટલે જીરો તો કે અહીંયા તો છે હવે ભાગાકાર કરવા માટે મારે પહેલું પદ જોવે છે બે એક્સની ત્રણ ઘાત કેટલું જોવે છે બે એક્સની ત્રણ ઘાત હવે મારી પાસે અહીંયા આપણને આપ્યું છે એક્સ વત્તા બે મારે લાવવું છે એક્સ ની ત્રણ ઘાત મારી પાસે છે એક્સની કેટલી ઘાત એક તો અહીંયા મારે એક્સ નો વર્ગ મૂકો એક્સ નો વર્ગ અને એક્સ ગુણ્યા એક્સની ત્રણ હજી આગળ હું જોવે છે બે જોતા હોય તો હું મૂકવાનો બે આનો આનો ગુણાકાર કરવી તો આવું થાય બે એક્સ ની ત્રણ ઘાત વધતા બે દુને ચાર એક્સ નો વર્ગ અહીંયા બે એક્સ ની કેટલી ઘાત બે એટલે કે અહીંયા હું બે એક્સ ની ત્રણ ઘાત અને અહીંયા બે દુને ચાર એક્સ નો વર્ગ અહીંયા આપણને જવાબ શું મળ્યો તો કે અહીંયા મળ્યું બે એક્સની તો એને ઘાત વધતા ચાર એક્સનો વર્ગ હવે અહીંયા ધ્યાન તો કે જેની વડે તમે ગુણાકાર કર્યો એ ઉપર આવે છે તો કે બે એક્સનો વર હવે પહેલું પદ સરખું આવશે હવે જ્યારે પદ મળી જાય પછી શું કરવાની તો કે નિશાની ચેન્જ કરવાની ઉકે નાખવાનું નિશાની ચેન્જ નિશાની ચેન્જ કરવા માટે શું કરવાનું અહીંયા પ્લસ છે આ પદ નિશાની કેવી પ્લસ છે તો કોઈની માઇનસ આની કેવી માઇન આ પ્લસ વાળું પદ આ માઇનસ વાળું પદ ઉડી જુઓ એટલે આનો જવાબ આવી ગયો ઝીરો હવે ખાસ ધ્યાન રાખવાની આ ચાર એક્સના વર્ગની નિશાની માઇનસ છે નિશાની ચેન્જ કર્યા પછી આ પ્લસ નિશાની ધ્યાનમાં લેવાની નથી એટલે કઈ નિશાની છે તો અહીંયા હું વધું તો કે ઝીરો છે એટલે કાંઈ સરવાળો બાદ બાજુ કરવાની જરૂર નથી અહીંયા હું જવાબ આવ્યો માઇનસ અહીંયા ઝીરો વાળું પદ છે એટલે કે ઉમેરો બાદ કરો કાંઈ ફેર પડે નહીં અહીંયા ચાર ની નિશાની પ્લસ નથી કઈ જોવાની બદલાયા પછીની તો માઇનસ ચાર એક્સ નોર્ગ ઉપરનું બધું એમના હવે અહીંયા ધ્યાન મારે જોવે છે માઇનસ ચાર એક્સનો વર્ગ શું જોવે છે અહીંયા આપણે દાખલામાં માઇનસ ચાર એક્સનો વર્ગ આપણી પાસે છે એક્સ વત્તા બે આપણી પાસે શું છે એક્સ વત્તા બે તો અહીંયા આપણે ચાર એક્સનો વર્ગ લાવવો હોય તો અહીંયા તો એક્સનો વર્ગ પહેલાં લાવવો એક્સ વડે ગુણો નો વર્ગ ચાર લાવવા હોય તો ચાર વડે ગુણ ઉપડે નિશાની કઈ જોવે છે તો કે માઇનસ તો હવે આનું આપણે સાદુ રૂપ આપીએ શું થાય માઇનસ ચાર એક્સ નો વર્ગ વતે હું કરું તો કે અહીંયા મારે ચાર એક્સનો વર્ગ લાવવા માટે માઇનસ ચાર એક્સને આ ભાજકને ગુણવું પડે જેની વડે ગુણવું છે ઈ જાય ઉપર શું છે માઇનસ ચાર એક્સ હવે અહીંયા આપણે શું કહી નાખવાની છે તો કે આ જે જવાબ આવ્યો ક્યાં લખવાનો તો કે જવાબની વર્ગ માઇનસ આઠ એક્સ માઇનસ ચાર એક્સ નો વર્ગ વધતા સોરી માઇનસ આઠ એક્સ હવે શું કરવાનું ભૂલ્યા વગર નિશાની બદલી નાખવાની આ માઇનસ છે તો કે પ્લસ આ માઇનસ છે તો પ્લસ આ ઉડીજો એટલે આ જીરો હવે આ નિશાની જોઈને આ બંનેની નિશાની કેવી સરખી અહીંયા આપણે સરવાળો નહોતો કર્યો અહીંયા અલગ અલગ નિશાની તો બાદ બાકી ચાર મેચ જીરો જાય તો ચાર મોટા પદની શાની માઇનસ જીરો હોય ત્યારે સરવાળો બાદ કરવી બાદ બાજી કરવાની જરૂર નથી જોજો અહીંયા શું કર્યું ફરથી આ બેનો સરવાળો હું લેવાય તો આ નિશાની જોઈને તો અલગ અલગ નિશાની બાદ બાકી થાય કઈ જોવાની છે બદલાવેલી બંને નિશાની કેવી સરખી તો શું કરવાનો સરવાળો ત્રણ અને આઠ કેટલા થાય અગિયાર આ એક્સ એમ નામ વત્તા એક આપણી પાસે છે એક્સ વત્તા બે શું છે આપણી પાસે એક્સ વત્તા બે શું જોવે છે અગિયાર એક્સ તો એક્સ તો છે કેટલા મૂકવા પડે અગિયાર આનો ગુણાકાર કરો

બંનેની નિશાની અલગ અલગ તો હું થાય બાદ બાકી બાવીસ માંથી એક જાય એટલે એકવી અને મોટા પદની નિશાની માઇનસ તો અહીંયા ધ્યાન ભાગફળ મળ્યું બે એક્સનો વર્ગ માઇનસ ચાર એક્સ વધતા અગિયાર શેષ મળી માઇનસ એકવીસ હવે દાખલો ક્યારે બંધ કરી દેવાનો ગણવાનો દાખલો ક્યારેક હવે જ્યારે જો તમને અહીંયા એક્સના વર્ગવાળું પદ આપવું હોય એટલે આની કરતા અહીંયા ઘાત ઓછી મળે કેવી મળે ઓછી આની ઘાત કેટલી x ની 1 આની કરતા ઓછી લે x ની 0 ઘાત આવે એટલે દાખલો પૂરો હવે ઉદાહરણ કે અહીંયા x નો વર્ગ આપ્યો હું આપ્યો આપણને x નો વર્ગ તો અહીંયા x વાળું પદ આવે એટલે કે આની કરતા ઓછી ઘાત વાળું પદ જ્યારે શેષમાં આવે ભાજક કરતા ભાજક કરતા શેષની ઘાત ઓછી મળે ત્યારે દાખલો આગળ ગણવાની જરૂર નથી ઉદાહરણ નંબર સાતમાં ગયું ત્રણ એક્સની ત્રણ ઘાત વત્તા એક્સનો વર્ગ વધતા બે એક્સ વત્તા પાંચ ને એક પ્લસ બે એક્સ પ્લસ એક્સના વર્ગ વડે ભાગો તો કે આનો ભાગાકાર કરવાનો છે તો એ અંદર ત્રણ એક્સની ત્રણ ઘાત વધતા એક્સનો વર્ગ વધતા બે એક્સ પાંચ કરવાનો છે તો કે જેની વડે ભાગાકાર કરવાનો છે આ છે એક્સ નો વર્ગ વધતા બે એક્સ વધતા એક નો વર્ગ વધતા બે એક્સ વધતા એક આવી ગયું હવે આગળનો દાખલો ગણો એ મતે આપણી પાસે

આનો નાનો ગુણાકાર તો કરો ત્રણ દુને છ એક્સ નો વર્ગ હવે આનો નાનો ગુણાકાર કરો શું થશે જે ત્રણ એકા ત્રણ એક્સ શું કર્યું તો કે આપણે આઠમા ધોરણમાં જેમ સાત રૂપા પહેલા પધારે આનો ગુણાકાર બીજા પધારે અને જેની વડે તમે ગુણાકાર કર્યો એ આવે ભાગફળમાં ત્રણ એક્સ ત્રણ એક્સ અહીંયા આપણે માઇનસ માઇનસ અને માઇનસ નિશાની ચાંજ કે નહીં પહેલું પદ ઉડી ગયું હવે આ બે ની અલગ અલગ તો બા થાય બાદ પૈકી છ માંથી એક જાય તો પાંચ હવે આ બે ની અલગ અલગ તો થાય બાદ પૈકી શું થાય તો ત્રણ માંથી બે જાય તો એક એક્સ મોટા પદે નિશાની માઇનસ અહીંયા મોટા પદે નિશાની ની માઇનસ વધતા પાંચ વત્તા પાંચ એમનામાં હવે અહીંયા આપણે અહીંયા જોવે છે તો કે માઇનસ પાંચ એક્સનો વર્ગ એક્સનો વર્ગ તો છે તે તો અહીંયા હું મૂકવું પડે તો ખાલી હું મૂકવું પડે માઇનસ પાંચ આનો નાનો ગુણાકાર કરો તો માઇનસ પાંચ એક્સનો વર્ગ વધતે ઓછે ઓછા પાંચ દૂણે દસ એક્સ વધતે ઓછે ઓછા પાંચ એકાને પાંચ આને ક્યાં મૂકવાનું અંશમાં કેટલા આવ્યા માઇનસ પાંચ અહીંયા માઇનસ પાંચ એક્સનો વર્ગ માઇનસ દસ એક્સ માઇનસ પાંચ હવે હું કંઈ નાખો નિશયની છે પ્લસ 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 આ જીરો ઉડી ગયો અહીંયા આવી યોજરો વધ જોવો અહીંયા બેની નિશાની અલગ અલગ તો હું થાય બાદ પૈકી દસમાંથી એક જાય તો નવ એક્સ મોટા પદની નિશાની પ્લસ અહીંયા પાંચ ને પાંચ દસ મોટા પદની પ્લસની હવે અહીંયા ધ્યાન આગળ દાખલો ગણવાનો કે નહીં જો મેં હું કીધું તું જ્યારે ભાજક કરતા શેષની ઘાત ઓછી એક્સની બે ઘાત છે અહીંયા એક્સની એક ઘાત છે એટલે કે શેષની ઘાત જ્યારે ઓછી હોય ત્યારે આગળ દાખલો ગણવાની જરૂર નથી આગળ દાખલો ગણવાની જરૂર નહીં આપણે આ વિડિયોમાં સ્વાધ્યાય બે પોઈન્ટ બેનો પ્રશ્ન બેનો પાંચમો અને છઠ્ઠો ઉદાહરણ છ અને સાત વિશે અભ્યાસ કર્યો